અને માંડલ પંથકમાં વરસાદ છે. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા તેમજ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે. પરકોટા અક્ષરનગર સોસાયટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાંસલપુર, કાજીપુરા, સોકલી, સચાણામાં વરસાદ છે. ડુમાણા, વલાણા, ભોજવા, ઘાકડી, કાલિયાણા, ગોરૈયામાં પણ વરસાદ છે. તો વિરમગામમાં વરસાદ છે. તમામે તમામ જે નાના ગામડાઓ છે ત્યાં વરસાદ છે. તાલુકાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. બીજી તરફ ખેડૂતોને એક રીતે હાશકારો થયો છે. આ વરસાદની ખાસી જરૂરિયાત હતી. જે સ્થાનિક નદી નાળાઓ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે. બે તસવીર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. વિરમગામમાં ધોધમાર વરસાદ છે, સાથે બજારની સ્થિતિ આપ જોઈ શકો છો. બજારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને વાહન વ્યવહાર થોડો પ્રભાવિત થયો છે. કારના બોનેટ સુધી આપ જોઈ શકો છો તે રીતે એટલું પાણી બજારની અંદર જોવા મળી રહ્યું છે અને જનજીવનને પણ થોડી અસર પહોંચી છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. પરકોટા અક્ષરનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. બજારની તસવીર આપ જોઈ શકો છો, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને તેની વચ્ચેથી લોકો ચાલીને જવા મજબૂર થયા છે. મહત્વની વાત છે કે આ પાણી ભરાવાથી વાહન વ્યવહાર ધીરો થઈ ગયો છે અને બાધિત પણ થયું છે.